ચાલો કરો. સ્વાધ્યાય 2.1 ની અંદર આપણે વાત કરીએ તો 2.1 માં પેલો દાખલો, નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી બહુપદી એક ચલ વાળી છે કે નહીં અને બહુપદી એક ચલ વાળી નથી તે તમારા જવાબ સાથે તેનું કારણ પણ તમારે આપવાનું છે. તો કે પહેલી રકમ આપણે આપી છે, પહેલી રકમ શું કે છે, આપણે એક ચલ વાળી છે કે નહીં તે ચકાસવાનું કીધું. તો કે 4x નો વર્ગ માઇનસ 3x પ્લસ 7, તમને અહીં એક જ ચલ દેખાતું હશે, x તો x જ આખી રકમમાં છે, y ક્યાંય છે નહીં. અને બીજું તમે જુઓ તો કે x ની કેટલી ઘાત છે, તો કે 2, એટલે કે x ચલ ની પૂર્ણ ઘાત આપેલી છે. તો કે આ એક ચલ બહુપદી છે, કારણ કે તો કે x ને એટલે કે ચલ ને પૂર્ણ ઘાત આપેલ છે. એટલે કેવી બહુપદી થઈ ગઈ હોય, તો કે એક ચલ વાળી. પેલા તો એક ચલ જ હોવું જોઈએ, એટલે ચલ હોવા જોઈએ આખી રકમ ની અંદર એક જ. x સાથે જો ક્યાંય વાય આવ્યો હોય તો એક ચલ કે વાત નહીં. અને પછી એની શું જોવાની, તમારે ઘાત જોવાની. તેને ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ ઘાત હોવી જોઈએ. કેવી ઘાત હોવી જોઈએ, પૂર્ણ ઘાત. બીજું y1 પ્લસ રૂટ 2, તો કે y એક જ છે, બાકી ક્યાંય છે નહીં. તો કે એક ચલ બહુપદી છે, એક ચલ બહુપદી છે. બીજું તમને કારણ શું છે, તો કે ચલને પૂર્ણ ઘાત છે, પૂર્ણ ઘાત આપેલી છે. બીજું ત્રીજું 3√3 પ્લસ t√2, ચલ એક જ છે, ટી તો ટી છે ને. આખી રકમ ની અંદર ચલ કેટલા છે, તો કે એક ચલ છે, પરંતુ ટી ને પૂર્ણ ઘાત નથી, કારણ કે કોઈ પણ ની રૂટ આવે તમને ખબર હોવી જોઈએ એક્સ ની કેટલી ઘાત થાય, તો કે સોરી એક્સ √x થયા તો ઈ એક્સ ની કેટલી ઘાત થાય, 1/2, અધૂરી ઘાત કહેવાય, અડધી ઘાત. કેવી ઘાત થઈ, અધૂરી ઘાત. એ રીતે ટી ને જો ટી ને કેવી ઘાત થઈ ગઈ, તો કે અધૂરી ઘાત છે. એટલા માટે લખશું કે એક ચલ બહુપદી નથી, ભલે આખી રકમ ની અંદર ટી એક જ આપેલો છે, પરંતુ એક ચલ નથી, કારણ ટી ને પૂર્ણ ઘાત નથી. કેવી ઘાત નથી, એને પૂર્ણ ઘાત નથી. રૂટ ટી એક વાર, રૂટ ટી એટલે રૂટ ટી ની કેવી ઘાત થઈ જાય, રૂટ 1/2 ઘાત થઈ જાય. એટલા માટે શું કહી શકાય, તો કે ટી આ પદ પૂર્ણ એક ચલ બહુપદી નથી. વાય પ્લસ 2/y આ પણ તમને સમજાવેલું, તો કે જો 1/y લખાઈ આવે એટલે કે y છેદમાં છે, તો હું y ની માઇનસ 1 ઘાત લખી શકું. કેવી ઘાત લખી શકું, માઇનસ 1, એટલે કે આ 1/y લખું કે y ની માઇનસ 1 ઘાત લખું, બંને એક જ થાય. તો આપણે અહીંયા શું થશે, તો કે y છેદમાં એટલે માઇનસ 1 ઘાત થાય, તો કે એક ચલ બહુપદી નથી, એક ચલ બહુપદી નથી, કારણ કે કારણ y ની માઇનસ 1 ઘાત, y ની માઇનસ 1 હોવાથી ચલને પૂર્ણ ઘાત નથી. કેવી ઘાત નથી, ચલને પૂર્ણ ઘાત નથી. પાંચમું x ની 10 y ની 3 પ્લસ t ની 50. જો x ને પૂર્ણ ઘાત, y ને પૂર્ણ ઘાત, t ને પૂર્ણ ઘાત, પરંતુ ચલ વધારે છે. એક ચલ બહુપદી, એક ચલ બહુપદી નથી. અહીં ચલની સંખ્યા વધારે છે. ચલ કેટલા થઈ ગયા, તો કે 3 ચલ થઈ ગયા, x y અને t. કેટલા ચલ થઈ જાય છે, 3 ચલ. એટલા માટે એક ચલ બહુપદી નથી. આપણે એક ચલ બહુપદી જ્યારે શોધવાનું કે ત્યારે તમારે તમને ખબર હોવી જોઈએ કે તે ચલ પણ કેટલી સંખ્યામાં હોય, તો કે એક જ ચલમાં હોવા જોઈએ. બીજું તો કે તેની ઘાત, ચલને ઘાત પણ કેવી હોવી જોઈએ, પૂર્ણ ઘાત હોવી જોઈએ. હવે આપણે દાખલા નંબર 2
બે વિશે વાત કરીશું, એટલે ચર્ચા કરશું. દાખલા નંબર બે જો બળતો, દાખલા નંબર બે માં આપણે કઈક એવું કહેવા માંગે છે, નીચેનામાં એક્સ વર્ગ નો સહગુણક લખો. મેં તમને શીખાયું દાખલા નંબર બે, એક્સ વર્ગ નો સહગુણ આપણે રકમ માંથી એક્સ વર્ગ પેલા તો ગોતવાનો, પછી એનો સહગુણ બે પ્લસ એક્સ વર્ગ પ્લસ એક્સ, બે પ્લસ એક્સ વર્ગ પ્લસ એક્સ. હવે એક્સ વર્ગ નો સહગુણક એટલે એક્સ વર્ગ નો સહગુણક, એક્સ વર્ગ વાળું પદ આ થાય. હવે એનો સહગુણક સહગુણક તરીકે કઈ ના હોય ત્યારે કેટલા હોય, તો કે એક. કેટલા હોય? એક. દાખલા તરીકે એક્સ નો વર્ગ અને કઈ નથી આપેલું એટલે કેટલા હોય? એક. પણ તમને એમ કહેવામાં આવે પાંચ એક્સ નો વર્ગ, તો કેટલા લખત આપણે? પાંચ. એ રીતે દાખલા નંબર બીજો, બે માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ વન. આપણે બીજું એ કઈ નહીં, રકમમાં એક્સ વર્ગ કીધો એટલે એક્સ વર્ગ આવી ગયો. એનો સહગુણક, તો કે એક્સ વર્ગ નો સહગુણક આગળ કઈ આપેલ નથી એટલે એક, પણ નિશાની કેવી આપી છે? માઇનસ. એટલે આપણે કેટલા લખવાના અહીંયા? માઇનસ એક બતાવવાનો છે. એમ પ્લસ એક હતો એટલે નિશાની બતાવવાની જરૂર પડે નહીં, અહીંયા આપણે માઇનસ એક બતાવવાના થાય, કારણ કે આગળ નિશાની કેવી છે? માઇનસ ની. એટલા માટે દાખલા નંબર ત્રણ, પાઈ ના છેદ માં બે એક્સ વર્ગ પ્લસ એક્સ, એક્સ નો વર્ગ નો સહગુણક, તો કે એક્સ ના વર્ગ નો સહગુણક આવી, એક્સ વર્ગ વાળું પદ લેવાનું, હવે એનો સહગુણક એટલે કે પાઈ ના છેદ માં બે, આ એનો શું થઈ ગયો? સહગુણક. ચોથો દાખલો, તો કે તમને એમ કીધું છે રૂટ એક્સ, સોરી રૂટ બે ઇન્ટુ એક્સ માઇનસ વન, એક્સ નો વર્ગ રકમ માં આપેલ નથી, અહીં એક્સ વર્ગ વાળું પદ આપેલ નથી, તો સહગુણો લખવાની કઈ જરૂર પડશે નહીં. દાખલા નંબર ત્રણ, જો દાખલા નંબર ત્રણ માં તમને એમ કીધું પાંત્રીસ ઘાત વાળી દ્વિપદી બહુપદી, પાંત્રીસ ઘાત વાળી દ્વિપદી કોઈ એક ઉદાહરણ આપો. પાંત્રીસ ઘાત વાળી દ્વિપદી એટલે કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? પાંત્રીસ હોવી જોઈએ. પદ ની સંખ્યા કેટલી હોવી જોઈએ? બે. તો સામાન્ય લખીને પણ કોઈ પણ વસ્તુ કે પાંચ એક્સ ઘાત પાંત્રીસ લખી નાખો પ્લસ સાત થઈ ગયા, બે પદ થઈ ગયા, અને મોટા મોટી પાંચ ઘાત પાંત્રીસ થઈ ગઈ. તમને અંદર એક્સ ની પાંત્રીસ પ્લસ સાત લખો તો પણ ચાલે, એવું જરૂરી નથી મેં લખી જાય, પરંતુ ઘાત કેટલી હોવી જોઈએ? મોટામાં મોટી પાંત્રીસ હોવી જોઈએ. પદ કેટલા હોવા જોઈએ? દ્વિપદ કીધા એટલે બે પદ હોવા જોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ તમને રાખું, તો કે વાય ની પાંત્રીસ ઘાત પ્લસ પચાસ વાય, સોરી પચાસ વાય લખે, બે પદ થઈ ગયા અને મોટામાં મોટી ઘાત કેટલી થઈ ગઈ? પાંત્રીસ. એ હવે તમને એમ કીધું કે સો ઘાત વાળી એક બહુપદી નું ઉદાહરણ, સો ઘાત વાળી એક પદી નું ઉદાહરણ, કોઈ પણ સો ઘાત વાળી એક જ પદ હોવું જોઈએ, કે એક્સ ની સો, વાય ની સો, ઝેડ આપો હોય કે ઝેડ ની પણ કેટલી ઘાત લખી નાખવાની સો, પણ પદ કેટલા હોવા જોઈએ? ખાલી એક, કારણ કે સો ઘાત વાળી એક પદી, સો ઘાત વાળી કે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? ને સો હોવી જોઈએ. હવે તમને એમ કીધું દાખલા નંબર ચાર માં નીચે આપેલી બહુપદી ની ઘાત જણાવો. હવે આપણે આવી જઈએ દાખલા નંબર ચાર, બહુપદી ઓ ની ઘાત જણાવો. બહુપદીઓની ઘાત જણાવો. ઘાત જણાવવાનું કે આપણા મગજ નો જોઈએ મોટામાં મોટી ઘાત હોય એ બહુપદી ની ઘાત થાય, ખાલી એટલું જ આપણે યાદ રાખવાની. ઘાત જયારે કે ત્યારે કઈ ઘાત જોવાની? તમારે મોટામાં મોટી ઘાત જોવાની. દાખલા નંબર પેલો, પાંચ એક્સ નો ઘન પ્લસ ચાર એક્સ નો વર્ગ પ્લસ સાત એક્સ, ઘાત કઈ થશે? તો કે મોટા મોટી ઘાત કેટલી થાય? ત્રણ. તો બહુપદી ની ઘાત કેટલી થાય? ત્રણ. સામાન્ય વસ્તુ. બીજું ચાર માઇનસ વાય વર્ગ,
બહુપદી નો ઘાત કેટલી થાય? તો કે ઘાત કેટલી થશે? બે. એટલે ઘાત થાય બહુપદી ને બે ઘાત. પાંચ થી માઇનસ રૂટ સાત ઘાત એની પાસે કેટલી ઘાત હોય? કઈ નથી એટલે એક હોય. કેટલી હોય? એક હોય. ઘાત કેટલી થશે? પરંતુ હવે તમને ખબર હોવી જોઈએ અચળ પદ આપેલું છે એવું પદ, તો ઘાત શૂન્ય થશે. શું થશે? શૂન્ય. યાદ રાખવાનું મિત્રો, જો તમને અહી ત્રણ આપ્યું છે એટલે અચળ આપ્યું છે ચલ વગર નું પદ, અહીંયા તમને ત્રણ એક્સ એવું આપ્યું ને તો અહીંયા ઘાત કેટલી આવી ગયા? એક આપી દે. પરંતુ ચલ આપેલો નથી એટલે કે અચળ પદ, અચળ પદ ની ઘાત તમને ક્યારે પૂછે તો તમારે કેટલી લખવાની થાય? શૂન્ય લખવાની થાય. અચળ પદ ની કેટલી ઘાત હોય? હંમેશા શૂન્ય. એના પછી દાખલા નંબર પાંચ. દાખલા નંબર પાંચ, આપણે દાખલા નંબર પાંચ ને લખીએ. દાખલા નંબર પાંચ આપણે કઈ શું કહેવા માંગીએ છીએ પેલા તો એ જોઈ લેવાનું. તો કે રકમ જોઈને, રકમ ની અંદર રકમ માં શું કીધું? તો કે નીચે આપેલી બહુપદી સુરેશ બહુપદી, સુરેશ બહુપદી જો પાંચમો દાખલામાં આપણે કીધું નીચે આપેલી બહુપદી સુરેશ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરો. સુરેશ દ્વિઘાત અને ત્રિઘાત, ઘાતને આધારે આપણે બહુપદીના પ્રકાર પાડવાના છે. જો એ રકમ તો કે દાખલા નંબર પહેલો, પહેલો x નો વર્ગ પ્લસ x કેટલી ઘાત થઈ મોટામાં મોટી? તો કે બે ઘાત. તો આને કેવી કહેવાય? તો કે દ્વિઘાત, કારણ કે મોટામાં મોટી કેટલી ઘાત છે? બે. રકમ બીજી x માઇનસ x ઘન, મોટામાં મોટી કેટલી ઘાત છે? તો કે ત્રણ ઘાત. તો એને કહેવાય ત્રિઘાત. એના પછી y પ્લસ y વર્ગ પ્લસ ચાર, મોટામાં મોટી કેટલી ઘાત છે? તો કે બે. તો કે નહીં કહેવાય ત્રિઘાત. આખી રકમ ની અંદર જોવાનું મોટામાં મોટી કેટલી ઘાત હોય એ ઘાત કહેવાય. તો કે દાખલા નંબર ચોથો જોવો જે એક પ્લસ એક્સ, મોટામાં મોટી ઘાત. તો કે તમને એક પણ ઘાત અહીં દેખાતી નથી એટલે ચલ ની માથે કઈ પણ દેખાતું નથી એટલે કેટલા હશે? એક હશે. તો એને કહેવાય સુરેખ. શું કહેવાનું? સુરેખ બહુપદી. ત્રણ થી હમણાં જ મેં ઉદાહરણ આપ્યું હતું કેટલી ઘાત થાય? એક ઘાત હોય. ચલ આપેલો છે રકમ ની અંદર ચલ હોય એટલે એક ઘાત થાય એટલે કેવું કહેવાય? સુરેખ. એના પછી છઠ્ઠું આર વર્ગ, તો દ્વિઘાત. શું કામે દ્વિઘાત? તો કે મોટામાં મોટી ઘાત બે છે. અને છેલ્લું પ્રકાર થયા. પદ ને આધારે આમાં કીધું તો કેટલા પદ છે? બે પદ છે. અહીંયા કેટલા આમાં? દ્વિપદી બહુપદી. અહીંયા બે પદ છે તો દ્વિપદી આવે. અહીંયા એક પદ છે તો એક પદી આવે. અહીંયા કેટલા પદ છે? ત્રણ પદ છે. તો કે ત્રિપદી આવે. એ રીતે પદ ની આધારે પ્રકાર પડે અને ઘાત ને આધારે પ્રકાર પડે.